ભગવાન કહે છે એક અજૈન હશે એ અમારી સેવા કરશે. આ ડોક્ટરે ત્યાં જાહેરાત કરી, મેં ઉભા કર્યા, એમણે વાત મૂકી કે મહારાજ ગોપીપુરામાં મારું દવાખાનું છે, એક સાધ્વીજી ભગવાનનું મેં આંખનું ઓપરેશન કર્યું અને ઓપરેશન કર્યા પછી મેં એમને કીધું દર 15-15 દિવસે તમારે બતાવવું પડશે. સાધ્વીજીએ કીધું કે આ 15 દિવસ તો હું આવીશ, પછી નહીં આવી શકું, પછી મારે જવું પડશે. કેમ? કારણ કે અહીંના ઉપાસ્યમાં ઠરાવ છે 15 દિવસથી વધારે કોઈ સાધ્વીજી રહી ના શકે. ઠરાવ એટલે ઇન્ડિયન પિનલ કોડ જેવા ઠરાવ હોય, 370મી કલમ. એને કીધું મારા સાહેબ દૂર જશો તો તમારે તડકામાં આવવું પડશે, તડકામાં આવશો તમારી આંખ ડેમેજ થઈ જશે, મારું ઓપરેશન ફેલ થશે. સાધ્વીજીએ વાત કરી પણ એ ટ્રસ્ટીઓએ ઘસીને ના પાડી દીધી. નિયમ એટલે નિયમ, આજે તમને છૂટ આપે કાલે બીજાને છૂટ આપે, આપવી પડે. પછી અમારા ઉપાશ્રમમાં એકનો એક જ સમુદાય ને એકને એક જ સાધ્વીજી રે નહીં, અમારો ઉપાશ્રય કોઈ એક માટે નથી, બધા માટે છે. માટે સાહેબ તમારી વ્યવસ્થા તમારે કરી લેવાની. આ સાધ્વીજીએ પાછી ડોક્ટરને વાત કરી, સાંભળજો હવે. એ ડોક્ટરે કીધું કે ઓપરેશન મેં કર્યું છે માટે જવાબદારી મારી થાય છે. મારા સાહેબ મારો એક ફ્લેટ આજ ગોપીપુરામાં છે, હું આપને ઉતરવા માટે આપું છું, કારણ કે હું એમાં રહેતો નથી, હું બીજે રહું છું. આપને જ્યાં સુધી આંખનું કામ પતે નહીં ત્યાં સુધી આ જ ફ્લેટમાં રહેજો, પછી આપની જેવી ઈચ્છા. આ અજૈન ડોક્ટરે જૈન સાધ્વીજીને એમની આંખ માટે એક મહિના સુધી પોતાનો ફ્લેટ આપ્યો, પણ જૈન સંઘના ઉપાશ્રયના માલિકોએ ટ્રસ્ટીઓએ આ સાધ્વીની સેવા માટે પોતાનો ઉપાશ્રય ન આપ્યો, તે ધરાર ન જ આપ્યો. કેટલા એક્ઝામ્પલ! આપણો નંબર આ કીડાઓમાં ન લાગવો જોઈએ, આપણો નંબર આ કીડાઓને ઉચકીને બહાર ફેંકવામાં લાગવો જોઈએ. રાજા પુણ્યપાલ કહે છે ભગવાન છઠ્ઠા સ્વપ્નમાં મેં કમળ જોયા, સુગંધ વગરના કમળ સરોવરમાં હતા અને સુગંધવાળા કમળ ઉકરડામાં હતા. ભગવાન કહે સીધો જવાબ છે, મારા શાસનની અંદર હવે એવું થશે કે સારા સારા ઘરમાં, ખાનદાન ઘરોમાં, ઉત્તમ ઘરોમાં, કુલીન ઘરોની અંદર ચારિત્રની, ધર્મની સુગંધ વગરના દીકરા દીકરીઓ પેદા થશે અને નવડા લોકો હશે એમને ત્યાં સારા લોકો જન્મ લેશે. એટલે ધર્મિષ્ઠ ઘરમાં આ જન્મેલા દીકરાઓને ધર્મ નહીં ગમે, દેખાય છે ને? રાજનગરના મોટા મોટા મોભીઓ એમના પરિવારમાંથી કોણ દેરાસરને ઉપાસના પગથિયા ચડતા હશે? જેવું મોટી મોટી પેઢીને ટ્રસ્ટીઓ છે. દુઃખ એ વાતનું છે કે ભવિષ્ય શું છે. હું જૈન સંઘના ટ્રસ્ટીઓને પણ કહું છું કે તમારી પાછળ વારસામાં તમારા દીકરાને કદાચ રૂપિયા નહીં આપો તો ચાલશે. તમારી જવાબદારીઓ એમને આપતા જજો. જે નિષ્ઠાથી વર્ષો સુધી તમે જૈન સંઘની જવાબદારીઓ સાચવી છે, અદા કરી છે, તમારા દીકરાઓને પણ તમે એમાં જોડજો. મને ઘણી વાર એવું જોવા મળે કે ટ્રસ્ટીઓ પોતે દેરાસર અપાસરામાં દેખાય, એના દીકરા ક્યારેય પગથિયું પણ નથી ચડતા. આગળ કહું, એમના ઘરની અંદર એની દાદી 12 માસ ગરમ પાણી પીતી હોય, એટલે એના ઘરમાં અમે એન્ટ્રી મારીએ તો અમને ગરમ પાણીના માટલા દેખાય, પણ એની માં જ્યારે ફ્રીજનું બારણું ખોલે ત્યારે એનો દીકરો જે વાઇન પીતો હોય એના બાટલા દેખાતા હોય. ટ્રસ્ટીની માં ગરમ પાણી પીએ, ટ્રસ્ટીનો દીકરો બાટલાના પાણી પીએ, કંદમૂળો ખવાય, અભક્ષ્ય ખવાય, નોનવેજ સુધી પહોંચવા માંડ્યા છે. ચોમાસાના દિવસોમાં મહાત્મા પધાર્યા હોય, મહાત્માના પ્રવચન તો ઘેર ગયા, એ ચોમાસાના દિવસોમાં ગાડી લઈને ગોવા સુધી જતા હોય છે. ખબર ત્યારે પડે છે, એક્સિડન્ટ થાય ને પછી છાપામાં જયારે નામ આવે એમાં જૈન સરનેમ લખ્યું હોય ત્યારે ખબર પડે આ જૈનોના બચ્ચા, ભગવાને ના પાડી ચોમાસામાં ક્યાંય ભટકવા મત જાઓ, આ ભટકવા ગયા, એનું આ રિએક્શન આવ્યું છે. ધોધ જોવા જાય, લોનાવલા જાય.
ચોમાસામાં ભગવાન ગામની બહાર નીકળવાની ના પાડે, તમે આખા રાજ્ય બદલી નાખો છો. ઉત્તમ કુળોમાં જન્મ લેનારાઓના જીવનમાં ચારિત્રની કોઈ ધર્મની સુગંધ નહીં હોય. ઉલટું ક્યારેક એવું થાય, અજૈન ઘરોમાં અમે ગોચરી ઓરવા જઈએ ને પ્રેમથી ઓરાવે છે.